જય મુરલીધર વિદ્યાર્થીઓ, હિરલ ગોસ્વામી શ્રી મુરલીધર વિદ્યાલય અંજારની આ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, આજે આપણે જોશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 7, જેનું નામ છે આબોહવાકીય ફેરફાર. તો આબોહવામાં શું ફેરફાર થાય અને એના કારણે પૃથ્વી પર એની શું અસર થાય એના વિશે આપણે આમાં અભ્યાસ કરવાનો છે. તો એની અંદર જુદા જુદા જે ટૉપિક છે કે જેવા કે હવામાન, ગ્રીન હાઉસ ઇફેક્ટ, પછી ગ્લોબલ વોર્મિંગ, પછી આબોહવા બદલાય તો એનું શું પરિણામ આવે, પૃથ્વી કઈ રીતના ગરમ થાય છે, એના શું કારણો છે, એની અંદર કયા ઓક્સાઇડો કે બધા નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ શું છે, મિથેન, કાર્બન એ બધીની અસરો, ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે, અને જે પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ છે તો એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, અને જે દુનિયાની નીતિ છે પર્યાવરણને બચાવવા માટે વિશ્વમાં કઈ નીતિ અપનાવવામાં આવી છે એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યાર્થીઓ કે વાતાવરણ કોને કહેવાય. તો પૃથ્વીની ચારે બાજુ જે વીંટાઈને હવાનું આવરણ આવેલું હોય એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. અને આ વાતાવરણ છે એ આપણી બધાની માનવની પ્રવૃત્તિઓને લીધે દૂષિત થાય છે. તો એ બધી પ્રવૃત્તિઓ છે જેવી કે વાહન વ્યવહાર છે તો એનો ધુમાડો છે, એના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે. ઉદ્યોગો અને કારખાના છે એમાંથી ધુમાડો નીકળતા હોય છે, એના કારણે પણ વાતાવરણ દૂષિત થતું હોય છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આબોહવાના જે પણ ફેરફાર છે એ કોના કારણે થાય, કે તાપમાન વધી જાય એના કારણે, કે પવનની દિશા બદલાય કે પવન એકદમ જોરથી ફૂંકાય, કે ભેજ એટલે કે વધારે વરસાદ પડે કે ઓછો વરસાદ પડે, કે ઓછી ગરમી કે વધારે ગરમી, એના કારણે આ બધા જે ફેરફાર છે એ થતા હોય છે. તો વિદ્યાર્થીઓ, આપણે સૌથી પહેલાં આવા ફેરફાર જાણવા માટે હવામાન વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો તમે અહીંયા ફોટો જોઈ શકો છો કે ભારતનું હવામાન છે એ કઈ રીતનું બતાવે છે. તો હવામાન એટલે શું આપણે સમજીએ, કે કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની જે ટૂંકા ગાળાની સ્થિતિ છે એને આપણે હવામાન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે ટૂંકા ગાળાની સ્થિતિ છે એને હવામાન તરીકે ઓળખવામાં આવે છે, અને જે આબોહવા, તો આબોહવા છે એ વધારે વર્ષની સ્થિતિ છે એને આપણે આબોહવા તરીકે ઓળખ. તો વિદ્યાર્થીઓ, લાંબો ગાળો એટલે કે 35થી વધારે વર્ષનું જે સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની જે સરેરાશ સ્થિતિ છે એને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ. તો આબોહવામાં જે ફેરફાર થાય છે એ કોના કારણે થાય છે એના માટે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર છે એ સમજવાની છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા તમે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરનું દૃશ્ય છે એ જોઈ શકો છો. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ કઈ રીતના થાય છે, તો એમાં શું હોય કે ઠંડી આબોહવાવાળો જે દેશ છે એમાં જે સૂર્યનો પ્રકાશ છે ઓછો મળે છે, અને જેના કારણે છોડ કે શાકભાજી અને આવા વૃક્ષો છે એનો વિકાસ અટકી જાય છે. અને એના માટે આ છોડનો અને વિકાસ ન અટકે એના માટે આપણે જે ગરમી મળી રહે એવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. એના માટે કાચ કે કાપડની એક છત બનાવવામાં આવે છે અને એના ઉપર ગરમી જળવાઈ રહે એવા પ્રયત્ન કરવામાં આવે છે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે હવા છે બદલાય છે તો એનું પરિણામ શું આવે છે અને એની અસરો કઈ રીતની દેખાય છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા જોઈ શકો છો કે બદલાતી હવા હોય, બદલાતી આબોહવા હોય તો કેવા કેવા ચિત્ર ઊભા થાય છે, કે ક્યારેક એકદમ જે સૂકી હવા હોય તો એના કારણે રણ પ્રદેશમાં ફેરાઈ જાય છે, ક્યારેક એકદમ વધારે વરસાદ કે એના કારણે લીલોતરી છવાઈ જતી હોય છે, ક્યારેક પાણી ભરાઈ જતા હોય છે, તો જે વાહન વ્યવહારને બધું ખોરવાઈ જતું હોય છે. પર્વત ઉપર છે એકદમ કુદરતી દ્રશ્યો મનોરમ જોવા મળતા હોય છે. તો આ બધા ચિત્રો છે એના વિશે તમારે એક એક વાક્ય છે તમારી નોટબુકમાં લખવાના છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ છે એ શું છે. તો વિદ્યાર્થીઓ, તમે ગ્લોબલ વોર્મિંગ અહીંયા જોઈ શકો છો કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે એકદમ તાપમાં વધારો થઈ જાય તો એને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે, કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ અસર છે. એના કારણે શું થાય કે સૂર્યના જે કિરણો છે એ ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી આકાશમાં જવા ન દે એવી સ્થિતિ. તમે પણ ટ્રાય કરી જજો કે ગરમીની અંદર એકદમ ધાબળો ઓઢીને 10-15 મિનિટ સુઈ જાજો તો તમને જે ફીલ થશે એ ગ્લોબલ વોર્મિંગ જ છે. તો ગ્લોબલ વોર્મિંગ છે એના કારણે પૃથ્વી કઈ રીતના ગરમ થાય છે એની આપણે સમજૂતી મેળવીએ. તો પૃથ્વી ગરમ થવાના ઘણા બધા કારણો છે. તો જે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં જે પદાર્થો છે, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરાફ્લોરાકાર્બન એટલે કે CFC અને હેલો કાર્બન, તો આ બધા જે વાયુઓ છે તો એ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાયુનું પ્રમાણ છે એ આબોહવામાં વધી જાય છે તો એના કારણે પૃથ્વી છે એ ગરમ થતી હોય છે. તો છેલ્લા 100 વર્ષમાં જે છે પૃથ્વીનું તાપમાન છે 0.6 સેલ્સિયસ વધી ગયું છે. તો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ, કાર્બન ડાયોક્સાઇડ છે એનું 64% પ્રમાણ છે, ક્લોરાફ્લોરાકાર્બન એટલે CFC છે એનું 65%,
પ્રમાણ છે મિથેનનું 10% અને હેલોકાર્બનનું 0.5%, અને વિશ્વનો જે દરેક માનવ છે એ 4.5 મેટ્રિક ટન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડે છે. તો આનાથી પણ પૃથ્વીના તાપમાનમાં વધારો થતો હોય છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા ગ્લોબલ ટેમ્પરેચર એટલે તમે જે દુનિયાનું તાપમાન છે એનો છેલ્લા 150 વર્ષનો અભ્યાસ કરી શકો છો કે એ તાપમાન છે એ કેટલું વધ્યું છે એનો. તો આ જે તાપમાન છે એ તાપમાન છે એ WMO જે વિશ્વ હવામાન સંસ્થા છે એટલે કે વર્લ્ડ મીટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વ હવામાન સંસ્થા છે આપણને દર વર્ષનું તાપમાન બતાવે છે કે 1850થી લઈ અને 2008 સુધી નીચે સમુદ્ર અને જમીન સપાટીની જે તાપમાન હતું એ 0.31 સેલ્સિયસ હતું, અને જે ઈસવીસન 1961થી 1990નો જે ગાળો છે એના કરતાં વધારે હતું. તો વિદ્યાર્થીઓ, આપણે જે વાયુ જોયા તો એ વાયુ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે એ વાયુનું પ્રમાણ છે એ કેટલું વધતું જાય છે. તો સૌથી પહેલો વાયુ છે મિથેન. મિથેન એટલે CH4. તો ઈસવીસન 1750માં 315 PPM PPM એટલે કે વિદ્યાર્થીઓ પાર્ટ ઓફ પર મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ એટલે કે 0.28% એટલે હોય તો 280 PPM થાય. તો 10 લાખનો એક ભાગ લઈએ તો એને આપણે PPM તરીકે ઓળખવાનું છે. તો 315 PPM હતું છે 1750માં, એ વધીને 2005ની અંદર 1764 PPM જેટલું વધારો થઈ ગયો. તો આ કારણે જે પશુઓ છે એને ચયાપચયની ક્રિયામાં અનવાંત ઉચ્છવાસની ક્રિયાથી પણ મિથેન વાયુનું ઉત્સર્જન થવા લાગ્યું. ડાંગરની ખેતી છે એનામાંથી પણ મિથેન વાયુનું 15 કરોડ ટન જેટલું ઉત્સર્જન થયું, અને સેન્દ્રિય કચરો જે સડી જાય એના કારણે પણ 7 કરોડ ટન છે એટલું એના જેટલું મિથેન વાયુનું ઉત્સર્જન થયું. ત્યારબાદ આપણે જોઈએ કે નાઇટ્રસ ઓક્સાઇડ. તો નાઇટ્રસ ઓક્સાઇડ છે એનું પ્રમાણ છે એ 270 PPM હતું અને વધીને હવે 319 PPM જેટલું થઈ ગયું છે. ત્યારબાદ છે કે ક્લોરાફ્લોરાકાર્બન એટલે કે CFC ફોર્મ પ્લાસ્ટિક ફ્રીજ AC સર્કિટ સર્જન એરોસેલ સ્પ્રે. તો 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. તો આ બધાના વપરાશથી CFC છે એના પ્રમાણમાં પણ વધારો થવા લાગ્યો છે. આપણે ફ્રીજને એસીને વધારે હવા પડવા લાગીએ છીએ તો એના કારણે પણ આ તાપમાન છે વધી રહ્યું છે. તો જે તાપમાન વધે છે તો એની અસરો શું થશે આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગની અસરો. તો અમુક સારી અસરો કે ખરાબ અસરો છે આપણે જોઈ શકીએ છીએ. તો ગ્લોબલ વોર્મિંગ છે એના કારણે જે હિમ નદી છે એનું તબક્કાવાર પરિવર્તન અહીંયા ફોટામાં બતાવેલું છે કે સૌથી પહેલી જે તસવીર છે 19 જૂન 2006ની છે, ત્યારબાદ જુલાઈ 1 2003ની અને ત્યારબાદ મે 12 2001ની તસવીર છે. એમાં કેટલો પાણીનો જથ્થો છે એ ઘટી ગયો એ આપણે જોઈ શકીએ છીએ. તો હવે ગ્લોબલ વોર્મિંગની અસરો આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો ગ્લોબલ વોર્મિંગના કારણે જે વનસ્પતિ છે એની ઉત્પત્તિ, એનો વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. ત્યારબાદ જે પક્ષીઓ છે એની અમુક જાતિઓ છે એ લુપ્ત થતી જાય છે એટલે કે બધી જાતિઓ છે ગાયબ થઈ ગઈ છે. આપણે જોઈએ તો પહેલે ચકલીઓને એ વધારે પ્રમાણમાં જોવા મળતા છે, હવે અત્યારે જોઈ શકાતા નથી. તો ચકલી છે, ગીધ છે, તો આવા પક્ષીઓ છે એ બહુ જ ઓછી માત્રામાં અથવા તો સમુરગા પણ જોવા મળતા નથી. તો આ ગ્લોબલ વોર્મિંગના કારણે આવી અમુક જે જાતિઓ છે નાના નાના પક્ષીઓની લુપ્ત થતી જાય છે. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે એટલે કે ખૂબ ગરમી પડે એના કારણે જે હિમનદીઓ છે બરફ છે એ પીગળવા માંડ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રા પણ વધી રહી છે એટલે કે જે ગ્લોબલ વોર્મિંગ છે એનાથી હવામાન છે એકદમ ગરમ થઈ જાય છે, અને એના કારણે વાવાઝોડા અને દુષ્કાળ કે અતિવૃષ્ટિ એટલે કે વધારે પડતો વરસાદ કે પૂર આવી બધું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવે જ્યાં વધારે વરસાદ પડતો હતો ત્યાં ઓછો વરસાદ થઈ ગયો છે. સૌથી પહેલાં ચેરાપુંજીમાં ઓછો વરસાદ હતો એટલે હવે ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ થવા માંડી છે, અને રાજસ્થાન દુબઈમાં પણ વધારે વરસાદ પડવા માંડ્યો છે. ખેતીની અંદર જે કઠોળ વધારે ઉત્પન્ન થતું હતું એ હવે એનું પ્રમાણ પણ ઘટી ગયું છે, અને જમીનની અંદર જે છે એ પાણી તાપમાનના કારણે સુકાવા માંડ્યું છે અને પાણીનું સ્તર છે એ પણ ઘટી ગયું છે. અને હિમનદી પીગળવાથી સમુદ્ર જળસ્તર વૃદ્ધિ થઈ રહી છે અને સમુદ્રકાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે એટલે કે સમુદ્રમાં પાણી વધે છે પણ એના કારણે જે કિનારા છે એ ધોવાઈ જાય છે, અને તાપમાન વધે છે એના કારણે માણસોને પણ ડિહાઈડ્રેશન અને કુપોષણનો શિકાર બનવા માંડે છે. એટલે તમે પણ જો થોડાક વધારે તડકામાં જશો એટલે વધારે થાકી જશો કે માનસિક રીતે આપણે તાણ અનુભવતા હોઈએ છીએ. ઋતુચક્રમાં પણ પરિવર્તન આવવા માંડે છે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતા બદલાશે એટલે હવે આપણને ખ્યાલ જ નથી પડતો કે ક્યારે કઈ ઋતુ હોય. ઘણી વખત શિયાળામાં વરસાદ આવવા માંડે, ઘણી વખત શિયાળામાં એકદમ ગરમી થતી હોય કે ઉનાળામાં વરસાદ આવવા માંડે. તો હવે આપણે ખ્યાલ જ નથી આવતો કે ક્યારે કઈ ઋતુઓ ચાલુ હોય છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખરાશ વધશે એટલે કે દરિયાની સપાટી છે એ વધારે ઊંડા
એ સુધી પહોંચી જાય છે અને જેના કારણે દરિયાનું પાણી છે એકદમ ખારું થવા માંડશે અને જમીન છે એનામાં પણ ખારાશનું પ્રમાણ વધવા માંડશે અને જે ખેત ઉત્પાદન છે એટલે કે જે પાક છે એ ગ્લોબલ વોર્મિંગને કારણે બળી જતો હોય છે તો એનામાં પણ ઘટાડો નોંધાઈ જાય છે અને કોલેરા ડેન્ગ્યુ મલેરિયા યલો ફીવર સ્વાઇન ફ્લૂ આવા બધા રોગોનું પ્રમાણ વધી ગયું છે અને અત્યારે આપણને ખ્યાલ જ છે કે છ મહિનાથી આપણે એક નવા વાયરસનું પ્રમાણ પણ વધી ગયું છે જે કોરોના તો આ રીતના આવા બધા રોગો છે એ પણ ફેલાઈ શકે છે માલદીવ બાંગ્લાદેશ ફિલિપાઈન્સ ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો છે એ બધા પણ ડૂબી જશે જો વધારે તાપમાન વધવા મળશે તો ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે એટલે કે ગુજરાતના તાપમાન છે એ વધવાની વધારે શક્યતા છે એટલે ઈસવીસન 2100માં 2021 છે તો થોડાક 70-80 વર્ષ રહીને જે તાપમાન છે એ વધશે અને એના કારણે જે 55 લાખ લોકો છે એને બીજી જગ્યાએ રહેવા માટે જવું પડશે તો વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થશે એને કારણે જે ફૂલો છે જે બધાએ સૂરજમુખીને ગુલાબને તો આ બધા ફૂલો છે એની પણ ખુશ્બુ છે એ ઓછી થવા માંડી છે હવે મધપુરા જે આપણે જાડે જાડે કે વળી ઉપરને વધારે પડતા જોવા મળતા એ પણ હવે નામશેષ થઈ રહ્યા છે એટલે કે એ પણ હવે જોવા મળતા નથી તો આ રીતના ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો છે ગ્લોબલ વોર્મિંગની અસરો છે એ ખૂબ વધવા માંડી છે અને એના કારણે આપણે એક અહીંયા ચિત્ર જોઈએ કે એની શું અસરો થાય છે તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે પૃથ્વી ઉપર તાપમાન કોના કારણે વધે છે તો આપણે એસી વાપરીએ છીએ ફ્રીજ વાપરીએ છીએ કે કોઈ પણ કંપની છે એ કંપનીમાં ઉત્પાદન કરી છે અને જેના કારણે ધુમાડાનું પ્રમાણ વધતું જાય છે તો આ ચિત્રમાં તમે બધી પરિસ્થિતિ જોઈ શકો છો કે જેના કારણે આપણું જે વૈશ્વિક તાપમાન છે એ વધી જાય છે ત્યારબાદ આપણે જોઈએ કે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો તો આપણે કઈ રીતના હવે ઉર્જા મેળવી શકીએ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એટલે કે આપણે ફરીથી એને મેળવી શકીએ અને વારંવાર ઉપયોગ કરી શકીએ અને ઓછા ખર્ચે વધારે એનો ઉપયોગ કરી શકીએ તો અહીંયા તમે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જોઈ શકો છો એમાં સૌર ઉર્જા તો આ રીતે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને લાઇટ પણ મેળવી શકીએ છીએ અને ઘણા બધા ઉપયોગો પણ એના થઈ શકે છે બાજુમાં તમે બીજું ચિત્ર જોઈ શકો છો પવનચક્કીનો તમે રસ્તામાં હાલતા જતા ગામે જતા હોય તો પવનચક્કીઓ પણ બધી જોવા મળશે તો જેના કારણે પવન ઉર્જા છે ઉત્પન્ન થઈ શકે છે ત્યારબાદ છે બાયોગેસ તો બાયોગેસ છે આપણે એ કચરામાંથી બનાવી શકીએ છીએ અને ભરતી છે તો ભરતી આવે અને ભરતી અને ઓટ ઉપરથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ છીએ અંદર મશીનરી ફીટ કરીને તો આ બધા છે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે જેનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ તો ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓ જોવાનું છે કે ગ્લોબલ વોર્મિંગ છે તો ગ્લોબલ વોર્મિંગ એટલે કે જે તાપમાન છે એનાથી બચવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ તો આપણે જોઈએ કે આ બધી જે ઉર્જાઓ છે એ બિનપરંપરાગત ઉર્જાઓ તો ઉત્પન્ન કરવી જ જોઈએ અને સાથે સાથે જે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઊભું કરતા જે સ્ત્રોતો છે એનો ઉપયોગ પણ આપણે ઘટાડવો જોઈએ અને સાથે સાથે આપણે વૃક્ષોરોપણ કરવું જોઈએ એટલે કે વધારે વૃક્ષો વાવવા જોઈએ અને જે વૃક્ષો છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ જતન કરવું જોઈએ અને જંગલો છે એને આપણે કાપવાના જોઈએ જેના કારણે કાર્બન છે એ ઓછો થઈ જાય છે એટલે કે વનીકરણ છે તો એનાથી કાર્બન ઓછો થાય એટલા માટે આપણે વધારે ને વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ એટલે કે આપણે જે પ્લાસ્ટિકના ઝબલાને બધું વાપરીએ છીએ તો એનો ઉપયોગ પણ આપણે ઘટાડી દેવો જોઈએ અને ઇકો ફ્રેન્ડલી જે પણ બેગ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એટલે કે આપણે જે ખેતી છે તો ખેતીમાં અંદર જે રસાયણવાળા ખાતર કે જંતુનાશક દવાઓ છે એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો જોઈએ જેથી પ્લેન્ટ કર્ટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે પ્લેન્ટ કર્ટન જે છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે એના કારણે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ પૃથ્વી ઉપર ઘટી જાય અને જેના કારણે ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીએ અને સાથે સાથે આપણે સજીવ ખેતી અપનાવવી જોઈએ રસાયણોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ લીલો પડવશ અને છાણિયું ખાતર છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ પશુના ખોરાક છે એનામાં પણ બાયોટિક ભેળવવા જોઈએ અને પશુના જઠરમાં છે મિથેન પેદા કરતા બેક્ટેરિયા છે એ બાયોટેકના કારણે અંગુશમાં રહી શકે અને ઘર ઉપયોગી જે સાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એટલે કે એસીને ફ્રીજને છે એનું પ્રમાણ આપણે ઘટાડી દેવું જોઈએ પરિવહનના સાધનો છે એનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ પરિવહન એટલે કે જે ટ્રાન્સપોર્ટ બધા છે તો એ વાહન વ્યવહારનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ બની શકે તો આપણે સાયકલ કે એનો વધારે ઉપયોગ કરવો જોઈએ વસ્તી વૃદ્ધિ અટકાવી એટલે કે એક વાર
શ્રી ગોપાળ એવી રીતના જે સૂત્રો છે એ વસ્તુ વૃદ્ધિ અટકાવવા માટે જરૂરી છે. સરકારે પણ અમુક નિયમો કર્યા છે, એના પ્રમાણે સરકારે પણ આવા નિયમો કરવા જોઈએ કે વધુમાં વધુ બે બાળકો કે ત્રણ બાળકો જો રાખવા જોઈએ. કેમકે પહેલાંના જમાનામાં 10-10 બાળકો હતા, તો આવી રીતના એ વસ્તીની વૃદ્ધિ છે એ અટકાવવી જોઈએ. વીજળી છે એની બચત કરવી જોઈએ, એટલે વીજળીનો આપણે ઓછો વપરાશ કરવો જોઈએ, છે તો જે ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી ક્યાંય પણ લાઇટ કે પંખા કે કોઈ પણ વીજળીની જે સ્ત્રોતો છે એ ચાલુ હોય તો આપણે બંધ કરી દેવા જોઈએ. ભલે આપણા ઘરમાં ન હોય, આપણે ક્યાંય પણ ચાલુ જોઈએ તો એને પણ આપણે બંધ કરી દેવા જોઈએ. કેમકે એ બધી વીજળી છે એ પણ આપણે છે, તો આવી રીતના વીજળીનો બચત કરવી જોઈએ. અને હવા ઉજસ છે એ કુદરતી રીતે મળે, એટલે સાંજના ભાગમાં આપણે કુદરતી હવા લેવી જોઈએ. એટલે પંખાનો આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ, ઇકો ફ્રેન્ડલી કાગળનો જ પણ વપરાશ કરવો જોઈએ. આપણે જે ભણીએ છીએ તો એની અંદર પણ જે કાગળ છે ઇકો ફ્રેન્ડલી હોવા જોઈએ. ઘરની આજુબાજુ આપણે બની શકે તો છોડ કે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ, બની શકે તો આપણા ઘરમાં પણ બગીચો બનાવવો જોઈએ. કુદરતી સંપત્તિ છે તો એનો પણ આપણે વિવેકથી ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશો છે એનો પણ સાવચેતી ઉપયોગ કરવો. પાણી છે તો પાણીનો પણ વધારે પડતો બગાડ ન કરવો જોઈએ, પાણીનો પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે કરકસર પ્રમાણે છોડીએ એટલું જ પાણી વાપરવું જોઈએ. અને વરસાદી પાણી છે તો વરસાદમાં જે પણ પાણી છે એનો કોઈ પણ રીતે સંગ્રહ કરી રાખવો જોઈએ, કે જેથી આપણને કામ આવી શકે પાણીને જતો હોય ત્યારે. અને સીએનજીનો પણ વપરાશ વધારવો જોઈએ, એટલે કે ગાડીઓની અંદર પણ સીએનજીનો ઉપયોગ વધારવો જોઈએ. તો આ બધા ઉપાયો છે, એના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. અને જો આપણે આ બધા ઉપાયો નહીં કરીએ તો આવતી પેઢી માટે આપણે કાંઈ પણ છોડી શકશું નહીં. તો આપણે પછી જોઈએ કે પર્યાવરણને બચાવવા માટે વૈશ્વિક નીતિ કે દુનિયામાં શું નીતિ કરવામાં આવી છે, કે જેના કારણે આપણે આપણા ગ્લોબલ વોર્મિંગથી અસરથી પર્યાવરણને બચાવી શકીએ. તો માનવ છે એ પોતાની પ્રવૃત્તિને પર્યાવરણનો વિનાશ કરે, એટલે માનવને એક જ ભૂખ છે પૈસા કમાવાની. એના કારણે એ કાંઈ પણ પર્યાવરણ વિશે કે વાતાવરણ વિશે વિચારતો નથી, અને બને એટલું વધારે ને વધારે ઉત્પાદન કરી કોઈ પણ વસ્તુનું, અને હવામાં પ્રદૂષણ ફેલાવીને પોતે પૈસા કમાવા માટે જ વિચારે છે. તો આવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા માટે એક બેઠક બોલાવવામાં આવેલી હતી, અને બ્રાઝિલના રિયોડી જાનેરોમાં પણ પૃથ્વી સંમેલન યોજાયેલું હતું. તો ગ્લોબલ વોર્મિંગ છે એના માટે વિચાર કરવા માટે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની જે રાજધાની છે કોપનહેગન, તો કોપનહેગનમાં પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ગ્રીન હાઉસની જે પણ વાયુ છે એનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી, અને વિકાસશીલ રાષ્ટ્રો છે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે 100 અબજ ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. એટલે કે 45 દેશોને નેતાઓને પેપર મોકલવામાં આવે, અને જેના કારણે જે આપણી હવે પછી શું સ્થિતિ થશે અને એના માટે ગંભીરપણે વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. અને જેના કારણે વિશ્વમાં જે નાગરિક છે એ સરેરાશ નાગરિક એટલે કે એક નાગરિક છે એ 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે, અને ભારતનો જે નાગરિક છે એ આખા વર્ષમાં 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. તો આપણી જોઈએ તો દુનિયાની ગણતરીમાં આપણા દેશમાં જે વ્યક્તિ છે એ ઘણો ઓછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે, એટલે આપણે વિકાસ માટે થોડી ઘણી છૂટો આપવી જોઈએ. પરંતુ જે અમેરિકા જેવા દેશો છે, વિકસિત દેશો, એમાં આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવું જોઈએ, તો જ આપણે જે ગ્લોબલ વોર્મિંગની અસરો છે એ ઘટાડી શકશું. કારણ કે તેમનો જે નાગરિક છે એ એક નાગરિક છે 20.6 મેટ્રિક ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરે છે, અને જેના કારણે જ્યાં ગ્લોબલ વોર્મિંગની અસરો છે એ વધતી જાય છે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે પણ વિચારીને જે કુદરતી સંપત્તિ છે એ વાપરવી જોઈએ, અને જેના કારણે આપણે પણ ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ અને આપણી આવતી પેઢી માટે કંઈ પણ બચાવીને જઈ શકીએ. બીજો વારસો આપણે આપીએ કે ના આપીએ, પણ આ વાતાવરણ શુદ્ધ બને એવો વારસો આપણે આપતા જઈએ. તો આ સાથે આપણે અહીં પાઠને પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયમાં પ્રશ્નના ઉત્તર છે, ખાલી જગ્યા છે, અને ટોકરણ છે જે નોટબુકમાં હોમવર્કમાં લખવાના છે. તો આ સાથે અહીં પાઠ પૂર્ણ થાય છે.